શું કેતો આ કુભાની સાહેબ શું કેતો, કારણ કે આપે પણ પત્ર લખ્યો હતો અને જે આખો મામલો સામે આવ્યો હતો, કઈ રીતે આમાં ભ્રષ્ટાચાર થયો છે અને શું કેશો આપ? પેલા તો સમગ્ર જિલ્લાની અંદર જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ આની અંદર જવાબદાર છે. સિંચાઈ સમિતિએ આ કામની મંજૂરી આપી છે અને આ કામ મંજૂરી અને વહીવટી મંજૂરી આપ્યા પછી એક રૂપિયાનું કામ ન થયું હોય અને પેમેન્ટ ઉપડી ગયા હોય એવી આ ઘટના મારા ધ્યાને મારા જાહેર જીવનના 25 વર્ષમાં પહેલી વખત આવી છે. હું સ્પષ્ટપણે એવું કહું છું કે આની અંદર હળવદ તાલુકાના 6,85,00,000 કામો મંજૂર થયા હતા, એમાંથી 3 ને 62 ઉપડી ગયા છે. કામ બિલકુલ કોઈ તળાવની અંદર થયું નથી એવું સરપંચ એ ગામના જાણતા પણ નથી. હવે શું કેશો જે રીતે પોલીસ કાર્યવાહી થઈ રહી છે, શું કેશો પોલીસ કાર્યવાહીમાં શું હજી આમાં પણ ઊંધું હોવું જોઈએ, કેટલા લોકોની સંડોવણી પણ હોઈ શકે છે આમાં? મારો મત ક્લિયર આની અંદર છે કે જેટલા લોકો દોષિત હોય એટલા તમામ દોષિતો ઉપર પગલા લેવાવા જોઈએ, જેથી કરીને આવતા દિવસોની અંદર ભ્રષ્ટાચાર ઉપર લગામ આવે. મારું તો પેલા એ લોકોને કહેવાનું એટલું જ, એની વિડીયો કેસેટ જો સાંભળી હોત ને પરસોત્તમભાઈ સાબરિયાની અને એને વાત કરતા લોકો સાથે અને એને લખેલો પત્ર, આજે ઈ ધારાસભ્યો હળવદ તાલુકાના બધા તળાવની અંદર તપાસ કરવા જાય, કોઈ જગ્યાએ કામ થયું તો જોઈ લે, અને આ બધી જો એની પાસે માહિતી હોત ને તો આજે એ બેઠા ન હોત. લલિત કગરભાઈ અને લલિત વસવાઈ એવો પણ આક્ષેપ કર્યો છે કે જો માત્ર ઓડિયો ક્લિપના આધારે જો ધરપકડ કરવામાં આવતી હોય તો થોડા દિવસ પહેલા ગૃહમંત્રીની પણ ઓડિયો ક્લિપ આવી હતી, તો તેમાં ભાજપ સરકારે કેમ કોઈ કાર્યવાહી ન કરી? એ ઓડિયો ક્લિપ છે એ જુદી બાબતની હતી, એ જુદી બાબતની હતી, કોઈને કોઈ કેસની અંદર બાબત હતી, એ આ કઈ ભ્રષ્ટાચારની બાબતની કેસ જ નહોતી. મારું સ્ટેન્ડ ક્લિયર છે અને સરકારનું સ્ટેન્ડ પણ ક્લિયર છે. કોઈ પણ વ્યક્તિ આની અંદર ભ્રષ્ટાચાર કર્યો હશે આવતા દિવસોની અંદર એ પણ કોઈને છોડવામાં નહીં આવે. જે રીતના કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે આમાં ભાજપના અનેક વ્યક્તિઓ છે તે પણ સંડોવાયેલા છે, તેની ક્લિયર શું મેં અત્યારે બોલ્યો, કોઈ પણ વ્યક્તિ હોય ભાજપ કોંગ્રેસ પક્ષ પછી દૂર રહી આ જિલ્લાની અંદર ભ્રષ્ટાચાર જે થયો છે એ તમામ લોકો સ્વીકારે છે અને જેને કર્યો છે એને પકડવા જોઈએ. આ મામલે 50 સહકારી આગેવાનોએ સેશન કોર્ટની અંદર આગોતરા જામીન અરજી કરી હતી, તમામની જામીન અરજી નામંજૂર થઈ છે, તો પોલીસ શા માટે તેની કોઈ ધરપકડ નથી કરી? આગોતરા જામીન અરજી તો નામંજૂર થઈ ગઈ છે. સવાલ એટલો છે, 25 મંડળીઓ છે એમાં પ્રમુખ મંત્રીઓએ જામીન માંગ્યા છે, 50 લોકોને કોર્ટે જામીન આપ્યા નથી, આજે એ લોકો ભાગતા ફરે છે, 100% પોલીસ એને પણ એની કાર્યવાહી કરશે. ઓકે, તો આપણે જણાવી દઈએ કે જે નાની સિંચાઈ યોજના કૌભાંડ સામે આવ્યું હતું અને તેમાં કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની જે ઓડિયો ક્લિપ સામે આવી તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી, આજે એક દિવસના રિમાન્ડ તેમને આપવામાં આવ્યા છે. ત્યારે જયંતિ કાવડિયાએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે આ સમગ્ર મામલે જે પણ દોષિત હશે તેને છોડવામાં નહીં આવે, તમામ દોષિતો ઉપર કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે, કોઈએ પણ કૌભાંડ કર્યું હશે તો તેને છોડવામાં નહીં આવે. આ સાથે તેમણે કહ્યું કે 25 મંડળીઓના પ્રમુખોએ આ મામલે જામીન પણ માંગેલા છે, જે કાર્યવાહી થઈ રહી છે તેને લઈને તેમનું નિવેદન સામે આવ્યું છે. આપણે જણાવી દઈએ કે પરસોત્તમ સાબરિયાનું નિવેદન પણ સામે આવ્યું હતું અને તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમને એક રાજકીય કે નાખોરી અંતર્ગત તેમને ફસાવવા માટેનું આ એક ષડયંત્ર ગોઠવવામાં આવ્યું છે, ષડયંત્ર કરવામાં આવ્યું છે. આ તમામ આરોપો પર જવાબ એ સમગ્ર કૌભાંડ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. 25 મંડળીઓના પ્રમુખોએ જામીન માંગ્યા છે, તેમાંથી હજુ કેટલાય ફરાર છે. ત્યારે જે પણ આ નાની સિંચાઈ યોજના અંતર્ગત
જે કરોડોના કૌભાંડના આરોપો લાગેલા છે. આ કૌભાંડ અંતર્ગત જે પણ જવાબદાર હશે, જેનો પણ હાથ હશે, તેને છોડવામાં નહીં આવે. તમામ કૌભાંડીઓ સામે કડક હાથે પગલાં લેવામાં આવશે. જયંતિ કાવડિયાની પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. કૌભાંડના આરોપો લાગી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય પર.